હેલો ફ્રેન્ડ નમસ્કાર રક્ષાસ કિચન બાસ્કેટમાં આપનું સ્વાગત છે આજની જે રેસીપી છે એ છે પાતળભાજી અને આ છે મહારાષ્ટ્રીયન ગ્રેવીવાળું શાક મારી ફ્રેન્ડ દિપાલી કોલ્ટે પાસેથી હું આ રેસીપી શીખી છું અને મારા ઘરમાં ઘણા વર્ષોથી આ રેસીપી બને છે મહારાષ્ટ્રમાં પાતળનો મતલબ થાય છે રસાવાળું અને ભાજી એટલે શાક એટલે રસા પાતળભાજી એટલે રસાવાળું શાક છે અને એના કહેવા પ્રમાણે આ શાક જે છે પાતળભાજી છે ત્યાં ઉનાળામાં થોડું વધારે બને છે અને જે જુવારની રોટલી અને ભાત સાથે વધારે ખવાય છે તો આજે આ હું જે બનાવવાની છું રેસીપી તમારી સાથે શેર કરું છું એનું એક બીજું એક એ છે કે આ છે કોમ્બિનેશન તમે બીજા શાક સાથેને સરસ કરી શકો છો જેમાં હું આજે ચોળી સાથે બનાવવાની છું તો એની જગ્યાએ તમે ગુવાર લઈ શકો છો દૂધી લઈ શકો છો રીંગણા લઈ શકો છો પણ ગ્રેવી આ કોમ્બિનેશનમાં જ રહેશે તો આજે એકદમ એવી ફ્લેવરફુલ અને એકદમ સરસ એવી પાતળભાજીની રેસીપી આપણે જોઈશું હા તો લીલી ચોળીની જે પાતળભાજી બનાવવાની છે એના આપણે ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લઈએ આ જે લીલી ચોળી છે એને ધોઈ અને મેં સમારી લીધી છે એના જે દાણા છે એ પણ આપણે લેવાના છે અને એને મીડિયમ સાઇઝમાં કટ કરી લીધી છે ચોળી છે એ બસો ગ્રામ છે બસો ગ્રામ ચોળી સામેના મસાલાનું આપણે માપ છે તો આમાં બે જાતના મસાલા હોય છે સૂકા અને ભીના તો પહેલાં આપણે સૂકા મસાલા જોઈ લેશું આ છે એ ટોપરું છે સૂકું ટોપરું છે એને મેં એની પેલી સ્કીન કાઢી લીધી છે તમારી પાસે સૂકું ટોપરું ના હોય તો તમે જે પેલું છીણ આવે છે એ પણ આની જગ્યાએ વાપરી શકો છો તો આ જે સૂકું ટોપરું છે એ મેં બે ચમચી લીધું છે એટલે તમે એ જો ખમણ હોય તો તમે એને એની જગ્યાએ એ તમે બે ચમચી લેવાનું છે જીરું છે એ અડધી ચમચી છે સિંગદાણા જે છે એ મુઠ્ઠી જેટલા આપણે જે માપ લઈએ છીએ મુઠ્ઠી એ રીતનું છે અને ધાણા જે છે સૂકા ધાણા આખા છે એ બે ચમચી છે તો આ ચાર વસ્તુ છે એ આપણા છે સૂકા મસાલા છે તો હવે પછી એ નેક્સ્ટ આવે છે ગ્રીન મસાલા આવે છે તો એમાં છે ચાર ચમ લસણની કળી છે મોટી છે અને એક આદુનો ટુકડો છે એની સામે એક મીડિયમ ડુંગળી છે એને મેં આ રીતે પતલી સ્લાઇસ કરી લીધી છે એની સાથે બે મીડિયમ તીખા મરચાં છે તમારે તીખાસામાં તમને વધારે ફાવતી હોય તો તમે એમાં તમારી રીતે સેટ કરી શકો છો અને એની સામે આપણે ધાણાભાજી લીધી છે અથવા કોથમીર છે એ એક બાઉલ જેટલી છે એને બહુ ઝીણી સમારવાની જરૂર નથી દાંડી સાથે તમે એને લઈ શકો છો કારણ કે આપણે એને પેસ્ટ તૈયાર કરવાની છે અને આપણે સ્વાદ પ્રમાણે નમક લેવાનું છે અને લીંબુ છે એ પણ આપણે એ જ રીતે સ્વાદ પ્રમાણે જ ઉમેરવાનું છે એટલે એમાંય કોઈ માપ નથી તો આ રીતના ચોળીની પાતલભાજી બનાવવા માટેના ઇન્ગ્રેડિયન્ટ્સ છે તો આપણું જે નેક્સ્ટ સ્ટેપ છે એ પછી હવે આવશે આપણે આ ચોળી છે એને બાફી લેવાની છે આપણે જે રેગ્યુલર જે રીતે બાફતા હોઈએ છે એ રીતે બાફવાની છે અને બે સીટી જ લગાવવાની છે એને કરવાની છે એટલે પાણી આપણે જાજુ બહુ મૂકવું નથી ખાલી ચોળી ડૂબે એટલું જ રાખશું અને નમક પણ એમાં એ જ રીતે આપણે નાખી દેસુ તો આ રીતે ચોળી કોણી હશે તો બે સીટીમાં સરસ રીતે ચડી જશે જો તમને એવું લાગે તો તમે વધારે કરજો તમે લોકો બાફતા હો એટલે તમને એ રીતે ખ્યાલ આવી જશે તો હવે નેક્સ્ટ સ્ટેપ છે આપણે બધા સૂકા મસાલા છે એને શેકવાના છે આપણે કુકર એક બાજુ રાખી દીધું છે લોઢી છે એ રેગ્યુલર લીધી છે તપી ગઈ છે હવે આપણે એને ધીમા તાપે શેકી લેવાના છે હા એક સીટી થઈ ગઈ છે કુકર ઠરશે ત્યાં સુધીમાં આપણા મસાલા પણ તૈયાર થઈ જશે આ રીતે સિંગદાણા છે આપણે શેકી લેવાના છે ધીમા તાપે સિંગદાણા શેકાઈ ગયા છે ગેસની ફ્લેમ એકદમ ધીમી છે એને આપણે કાઢી લેશું હવે બે ચમચી જે દાણા લીધા હતા એને એ જ રીતે આપણે શેકી લેવાના છે તો ધાણા પણ શેકાઈ ગયા છે બાકીના મસાલા ફટાફટ શેકાશે હવે જીરું તરત જ શેકાઈ જશે એટલે ગેસની ફ્લેમ બંધ કરી અને પછી જ આપણે જીરું નાખશું વધારે જીરું શેકાશે તો નહીં મજા આવે બસ આ રીતે આપણે ગેસ બંધ કરીને જ એને થોડી આપણે શેકી લઈએ તો જીરુંને પણ આ રીતે ગેસની ફ્લેમ બંધ કરીને જ આપણે શેક્યા છીએ અને આ રીતના ખાલી એકદમ સેજ લાઈટ બ્રાઉન થાય એ રીતે શેક્યા છે એને કાઢી લેશું અને હવે ગેસની ફ્લેમ ચાલુ કરી અને આપણે હજી એક ટોપરું બાકી રહ્યું છે ટૂંકું ટોપરું છે એ શેકી લેશું આ રીતે એને ધીમા તાપે એને પણ શેકી લઈએ તો આ રીતે ટોપરાને આપણે શેકવાનું છે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને થોડીવાર આ રીતે જ શેકી લઈએ ખાસ કરીને વધારે ના શેકાઈ જાય બ્લેક ના થઈ જાય એ ખાસ ધ્યાન રાખવાનું છે બસ આપણું ટોપરું પણ શેકાઈ ગયું છે તો એને તો હવે જે આ આપણે લીલા મસાલા છે એને શેકવાના છે આ ડુંગળી જે છે એને આપણે આને પણ ગેસની ધીમી ફ્લેમ ઉપર સતત હલાવતા રહી અને બ્રાઉન થાય ત્યાં સુધી આપણે એને શેકવાની છે આ રીતે આપણે એને હલાવતા રહીશું અને એને બ્રાઉન થાય ત્યાં સુધી આપણે આ રીતે સોતરી લેવાની છે આમાં કશું જ નથી નાખ્યું ડાયરેક્ટ લોઢીમાં જ નાખી દેવાનું છે તો હવે આ ડુંગળી છે એને કાંઈ પણ નાખ્યા વગર ઘી કે તેલ નાખ્યા વગર ખાલી એને આપણે લોઢીમાં શેકી લીધી છે બરાબર તો આ રીતે બ્રાઉન શેકી છે તો આ ડુંગળી એક મિનિટ જેટલું થયું છે અને તૈયાર થઈ ગઈ છે હવે આને કાઢી લેવાની છે તો પછીનું જે સ્ટેપ આવે છે આ ચાર કળી લસણ છે એને નાખી દઈએ ગેસની ફ્લેમ ધીમી જ રાખવાની છે અને આ બે મરચાં છે આને તમે ડાયરેક્ટ શેકવા હોય તો પણ શેકી શકો અને આમાં પણ તમે શેકી શકાય છે પણ લસણ જ્યારે આપણે કરીએ છીએ ત્યારે એની સાથે સાથે મરચાં પણ શેકાઈ જશે એટલે આને પણ આ રીતે આપણે શેકી લેવાના છે તો આ રીતે એને આપણે શેકી લઈએ તો મરચાં અને લસણ એ બંને પણ આ રીતે શેકાઈ ગયા છે ધીમા તાપે તો આ રીતે આપણો આ પણ શેકીને તૈયાર છે હવે પછીનું જે સ્ટેપ છે આપણે મસાલા પીસી લેવાના છે જે સૂકા મસાલા કર્યા છે અને ગ્રીન મસાલા શેક્યા છે એને જ્યારે બંને મસાલા શેક્યા હોય અને પીસવાના હોય ત્યારે લગભગ બધાને ખબર જ હોય કે આપણે પહેલાં સૂકો મસાલો પીસી લેવો પડે કારણ કે ભીનો થઈ જાય મિક્સર પછી અઘરું છે તો હવે આ સિંગદાણાના છે અમે થોડા જેટલા ફોતરા નીકળતા હતા એટલે લઈ લીધા છે બાકી આ બધા જે આપણે આખા ધાણા જીરું ટોપરું અને સિંગદાણા આટલી વસ્તુને આપણે આ કોરો મસાલો છે એને આપણે મિક્સર જારમાં લઈને પીસી લેવાનો છે અને એનો પાવડર કરી લેશું તો સૂકા મસાલા છે પીસીને તૈયાર છે આ કાઢી હવે આપણે જે લીલો મસાલો શેક્યો છે એને આપણે પીસી લઈએ તો આગળનું સ્ટેપ છે હવે આપણે લીલા મસાલા પીસવાનું છે તો આપણે લીલા મસાલા આમાં જ પીસી લેશું એમાં જે આપણે ડુંગળી શેકી હતી એ મીડિયમ ડુંગળી છે બે મરચાં છે ચાર લસણની કળી અને આદુના મેં થોડો પીસ કરી લીધા છે તો આપણે એમાં નાખીએ અને આપણે થોડું પાણી નાખી અને આપણે આને પીસી લેવાનું છે અને એની પેસ્ટ તૈયાર કરી લેવાની છે તો આની પેસ્ટ તૈયાર કરી લઈએ તો આ રીતે ગ્રીન મસાલાની ફાઇન પેસ્ટ આપણે તૈયાર કરી લીધી છે તો આગળનું સ્ટેપ છે આપણે હવે આને વઘારવાનું છે આમાં મસાલાની બિલકુલ જરૂર નથી આપણા જે બે મસાલા આપણે તૈયાર કર્યા છે સૂકો અને કોરો સોરી સૂકો અને ભીનો એ જ વાપરવાના છે તેલ મેં બે ચમચી મૂકી દીધું છે એટલે હવે પહેલાં આપણે આમાં ડાયરેક લીલો મસાલો એડ કરશું ગેસની ફ્લેમ આપણે ધીમી કરી નાખશું અને આ રીતે એને ધીમા તાપ ઉપર જ આપણે શેકવાનો છે આમાં જે પાણી હોય એ બળી જાય અને તેલ ઉપર આવી જશે ત્યાં સુધી આપણે આને સોતળશું તો ગ્રીન મસાલો છે એ બરાબર સોતળાઈ ગયો છે એનું પાણી બળી ગયું છે એટલે કે આપણું લસણની બરાબર સોતળાઈ ગયું છે હવે આ સમયે આપણે ગેસની ફ્લેમ ધીમી જ રાખવાની છે અને આપણો કોરો મસાલો જે વાંટ્યો હતો એ નાખી દઈએ આ બધું શેકેલે છો એટલે આને બહુ સોતળવાની જરૂર નહીં રહે કારણ કે એમાં એક કોઈ મસાલો કોરો નથી બધું જ શેકીને નાખ્યું છે આ સમયે આપણે આમાં નમક નાખી દઈશું આપણે ચોળી બાફવામાં તો નાખ્યું છે પણ આમાં પણ મસાલા પૂરતું નાખી દઈએ અને સતત હલાવતા રહેશું કારણ કે સિંગદાણા છે એટલે નીચે બેસી જવાનો થોડો ભય રહે તો આ રીતે એને અડધી મિનિટ માટે આપણે ખાલી સોતળી લઈએ તો આપણે આને અડધી મિનિટ માટે સોતળી લીધું છે હવે આપણે પાણી એડ કરશું પહેલાં આપણે મિક્સરજારનું છે એ એમાંથી પાણી લઈ લીધું છે એટલે એ નાખી દઈએ આની સ્મેલ એટલી સરસ અત્યારે આવે છે હવે આપણે બીજું એક્સ્ટ્રા પાણી નાખી દઈએ હવે રસો તમારે આમાં જે રીતે કરો એ રીતે કરો પણ બહુ પતલો નહીં બહુ જાડો નહીં એ રીતે આપણે રસો કરશું ગેસની ફ્લેમ ફૂલ કરી દઈએ અને હજી થોડું પાણી એડ કરશું થોડું ઉકળશે એટલે લગભગ એક ગ્લાસ જેટલું પાણી નાખ્યું છે આપણે હવે આપણે અને ઉભરો આવવા દઈએ ત્યાં સુધી રાખીએ તો હવે આ આપણી ગ્રેવી છે એ ઉકળી ગઈ છે થોડી વાર માટે હવે આપણે જે બાફેલી ચોળી છે એને પાણી સહિત જ આમાં એડ કરી દઈશું અને બરાબર મિક્સ કરી લઈએ હવે આપણે ચોળી એડ કરી છે અને એમાં પાણી પણ છે તો હવે એને ધીમા તાપ માટે આપણે એક મિનિટ માટે રાખી દેવાનું છે અને એ પણ આપણે ધીમા તાપે એક મિનિટ માટે આપણે એને ઢાંકીને રાખી દઈએ તો ખોલીને હવે જોઈ લઈએ વચ્ચે એકવાર મેં એને હલાવી લીધું હતું પાણી જોવા માટે તો ગ્રેવી આપણી રેડી છે આ ગ્રેવી એટલી સરસ થાય છે કે તમે એને આ જ રીતે જેમ ચોળી બાફી છે એમ ગુવાર બાફી અને એ રીતે તમે એને બનાવી શકો છો ગુવારમાં પણ સેમ આ જ રીતે એની મેથડથી તમે એને ગુવારનું પણ બનાવી શકો છો દૂધીનું પણ આ રીતે બનાવાય છે દૂધીને બાફીને અને રીંગણાનું પણ આ રીતે બનાવાય છે આ ગ્રેવી મલ્ટિપલ ગ્રેવી કહેવાય છે હવે આમાં હું લીંબ લીંબુ નીચું છું થોડું સ્વાદ પ્રમાણે બહુ મસ્ત સ્મેલ આવે છે અને ટેસ્ટમાં પણ એટલું સરસ થાય છે તમે લોકો ચોક્કસ ટ્રાય કરજો અને ટ્રાય કરી અને પછી મને કોમેન્ટ કરજો કે તમને કેવું લાગ્યું છે તો આપણું પાતરભાજી ચોળીને તૈયાર છે એકદમ મસ્ત સ્મેલ આવે છે હકીકતે હું ગેસની ફ્લેમ બંધ કરી દઉં છું હા તો આપણી ચોળીની પાતરભાજી તૈયાર છે જે એકદમ ફ્લેવરફુલ છે અને એકદમ ટેસ્ટી છે જે આ ગ્રેવી તમે એટલી બધી સરસ રીતે બીજામાં પણ વાપરી શકો એવી સરસ આજની આ રેસિપી છે જો તમને મારી આ રેસીપી ગમી હોય તો મારો વિડીયો લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુના બે લાઇકોનને પણ ટચ કરજો જેથી મારી આવનારી રેસીપીની નોટિફિકેશન પણ તમને મળતી રહે